ખબર નહી. તો ગાઈસ જો અહીંયા મસ્ત મજાના નાગાજન દાદા હિંચકાની પણ સુવિધા છે, તો છોકરાઓ આવી રીતે હિંચકા ખાય છે અને બહુ બધાને મજા આવે છે. અને લોકેશન એકદમ જબ્બર છે અહીંનું, એકદમ જંગલ વિસ્તાર છે ગાઈસ. તો અહીંયા સિંહ પણ તમને જોવા મળે ક્યારેક ક્યારેક, જોકે અહીંયા મકવાણા પરિવાર આવતો હોય એ લોકોને ખબર જ હોય કે આ સિંહનું લોકેશન છે. અને આ જે ઉપરની જે જગ્યા ગાઈસ દેખાય છે, આ છે વીર માંગડાવાળાની જગ્યા. તો એ છે માંગડા દાદાની જગ્યાનો કોઠો છે, અહીંયાથી ત્યાં પણ ઉપર. એટલે આ ટૂંકમાં આ જે જમીન છે ને એ બધી શુરવીરોની જમીન છે. અને આ છે અમારા રાજુભાઈ, અહીંયા પૂજા કરે છે. ટ્રાફિક છે ને વાત પૂછો માં. અને આ છે વના દાદા. સામે આવી પોતાનું આસન ગ્રહણ કરે એ નમ્ર વિનંતી. તો ગાઈસ તમે જોઈ શકો છો કે દાદા એ કેટલો, એનો પરિવાર દાદાનો મોટો છે અને બહુ સરસ બધા આયોજન કરે છે અહીંયા. તો આપણે વના દાદા પણ આવી ગયા છે, જો સ્થાન ગ્રહણ કર્યું. બહુ બધા માણસો છે. પરિવાર એક વિનંતી કરવામાં આવે, બોલાતા હોય તમામ મહેમાનોને ખાસ એક વિનંતી, મકવાણા પરિવાર તથા તમામ જે મહેમાનો દાદાના સ્થાનમાં મોડું થશે માટે પ્લીઝ ઝડપથી આપ પોતાનું આસન ગ્રહણ કરો. સ્ટેજની સામે આવી અમે દેવી માટે દર્શન થઈ ગયો, આવો ભાઈઓ, તો પ્લીઝ આ બહાર આવી જાઓ. દાદા તમે પેરો તો યા
Thank you.
તો અહીંયા દાદી માં જમાડે છે સરસ છોકરાઓ. તો ગાઈસ, દર અમાસે આટલો બધો ટ્રાફિક હોય છે અહીંયા, કારણ કે દર અમાસે એટલી જોરદાર ઉજવાય છે. જો ગાઈસ, પાછળ બધા રીતે જમી જમી નીકળે છે. ગાઈસ, તમે લોકો ટ્રાફિક જોવો છો. ચાલો ગાઈસ, જો બધા મકવાણા પરિવારના સેવામાં લાગી ગયા મસ્ત સુવિધા છે અહીંયા જંગલ વચ્ચે, અને જંગલ વચ્ચે મંગલ છે. બધાને જમવાનું પતી ગયું છે લગભગ ગાઈસ, 1100 માણસો જેમાં 1100-1200. તો અહીંયા જો કઈક આવી રીતે વાસણ ઉટકવાનું છે. હવે આ બધા ગરદણી છેલ્લે રહ્યા છે ગેસ જમવા માટે, બધાને જમાય. તો ગેસ, જો બધા જમી જમી ને હવે થાળીઓ મૂકે છે. આ લોકો એકતાનું કરે છે.
અમે અહીંયા કેમ એકલા બેસી ગયા? અહીંયા ક્યાં જમવું? બસ હવે જમવાનો એન્ડ આવી ગયો છે. બસ હવે જો આટલા રાઈટ જમે છે બધા, કારણ કે લગભગ બે કલાક સુધી તો આમનામ બહુ જમણવાર ચાલુ ગયો છે. હવે આ ઘરના સભ્યો જ બધા બાકી છે. ગાઈસ આ લોકો જો બધા જમી જમીને બેસી ગયા છે. જમી લેજો. આ લોકો બધા જમી જમીને બેસી ગયા છે. બસ હવે તો બસ જવાનો ટાઈમ ને. અમાસ પૂરી. સુરેશભાઈ ની દીકરી છે આજે, જેમની અમાસ હતી ને આ એમની ડોટર છે. ગાઈસ વડોદરા રહે છે એટલે બહુ સરસ તમારા પપ્પાએ સારું કામ કર્યું. અગિયારસો બારસો માણસો ને જમ્યા હશે, કારણ કે સુરેશભાઈ નો વ્યવહાર જ એટલો મોટો છે. દાદા ના આશીર્વાદ. ગાઈસ તમે જોઈ શકો છો ગાડીઓ કેટલી બધી છે. જો ગાડીઓના થપ્પા લાગી ગયા છે અને કંઈક આવી રીતે ગીર વચ્ચે છે નાગાર્જુન દાદાનું મંદિર. અહીંયા પણ મોરલો લાગી ગયો છે. તો ધાતરવડ ગામ છે ખાંભા તાલુકા, આમ તો ખાંભામાં છે. તો આવી રીતે જો બહુ પબ્લિક તો આજે એટલી બધી છે ને ગાઈસ, તો સમાતી નથી. દર અમાસે અહીંયા મેળો હોય. તો હવે આપણે જવા માટે નીકળી ગયા છે. તો આપણી ગાડી અહીંયા પડી છે. ખરા આજે તો દાદાનો એટલો બધો ચમત્કાર છે ને થયો છે ને કે પબ્લિક 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 અમાસ. તો ગાઈસ હવે આપણે ગાડી ચાલુ કરીએ અને જઈએ છીએ ઘર તરફ. તો તમે ગમે ત્યારે જો આ રોડ ઉપર તમે નીકળતા હોય ખાંભા પીપળવા, તો એકદમ ગીર વિસ્તાર છે અને ચોક્કસ મકવાણા પરિવારના સુરાપુરા છે, પણ બધાને આજરા ઉજુ જવાબ દે એવા છે નાગાર્જુન દાદા. તો તમે અવશ્ય એકવાર અહીંયા દર્શન કરવા માટે આવો, કારણ કે ગીર વચ્ચે બહુ આનંદ મંગલ છે જંગલની અંદર. તો હવે આપણે ઘર તરફ જઈએ છીએ.